નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ગુજરાતી, જેમાં પૂરક વાચન પહેલું કાવ્ય આપેલું છે, ગોવિંદના ગુણગાસું છે, ભજન છે, તે આપણે સરસ રીતે ગાઈશું અને સરસ સમજીશું. તો બધા વિદ્યાર્થી મિત્રોના પેપર સરસ મજાના ગયા હશે, તો તમારા પેપર તમે સારા અક્ષરે લખ્યા હશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. હવે પેપર પૂરા થઈ ગયા છે એટલે આપણે કોર્સ આગળ વધારીશું. તો અહીંયા આપણે જોઈએ તો પહેલું કાવ્ય આપણને આપેલું છે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું, જેના કવિ કહીએ તો કોણ છે, મીરાબાઈ, જેમને 16મું શતક તેમાં એમને આ કાવ્ય આપેલું છે, જે ભજન છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો તેમનો પરિચય પહેલાં મેળવી લઈએ. તો કે મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં આવેલા મેડતા ગામના રાજ પરિવારમાં થયો હતો. તેમણે શ્રી કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ ગણીને રાજવૈભવ, તજી અને સાધ્વી જેવું જીવન સ્વીકાર્યું હતું. તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને રહી છે અને તેમની કવિતા આજે પણ એટલા જ ભાવભક્તિથી વંચાય અને ગવાય છે. તેમના પદોમાં દાસત્વ, ભક્તિ, ઝંખના, ઉત્કટ, તાલાવેલી વગેરે અનુભવાય છે. તો આ કાવ્યમાં આપણને મીરાબાઈએ ગોવિંદના ગુણ ગાયા છે અને શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ ખાતર એ બધી સજા સહજ રૂપે સ્વીકારી લે છે એવું કહ્યું છે. અને ભક્તિમાં દ્રઢતા કેટલી જરૂરી છે તેની અહીં પ્રતીતિ થાય છે. તો સૌપ્રથમ તો આપણે કાવ્યનો રાગ શીખીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલી અને પેજ નંબર 71 ઉપર આપણને આ કાવ્ય આપેલું છે, જેનો આપણે રાગ શીખીશું અને પાકું પણ કરીશું. બરાબર, તો બધા જ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 71 ખોલે અને અંદર ધ્યાન આપે. અહીંથી હું કહું છું તમે મારી સાથે ઘરે પણ સારી રીતે ગાશો અને એનો રાગ શીખીશો. તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો કવિ આપણને આપ્યું છે, તો તમે બધાએ ખોલ્યું હશે, તો હું આજે અહીંથી રાગ શીખવાડું છું જે તમે ઘરે સરસ અને એનો રાગ પણ આવડી જાય. પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું, ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઉઠીને મંદિર જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પ્રભુજી રૂઠે રે મરી જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા, ચરણામૃત કરી લેશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રામના નામનું જહાજ બનાવશું, તેમાં બેસીને તરી જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણ કમળ પરિવારી જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આપ કવિતાનો રાગ આવડી ગયો હશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલું જ આપણને આ કાવ્ય આપ્યું છે તેની સમજૂતી આપણે મેળવી લઈએ. તો કે પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે,
प्यारा गोविंद ना गुण गासो। तो अहीं कीधुं छे के हे राणाजी, अमे प्रिय श्री कृष्णना गुण गाईशू अने श्री कृष्णना चरणामृतनो पान अमारे रोजनो नियम छे, एटले अमे दररोज मंदिरे जईशू। जो कीधुं छे ने के चरणामृतनो नियम, हमारे नित्य उठीने मंदिर जासू राणाजी, अमे प्यारा गोविंदना गुण गासू। तो अहीं गोविंद, गोविंद एटले के श्री कृष्ण भगवान, राणाजी तो के मीरानो कोण हतो, दियर हतो। कोण हता राणाजी? जे मीराबाईना दियर हता। हवे चरणामृत एटले के चरणनू अमृत अथवा तो देव के संतना पग पखाड़वामां वपरायेलू पाणी, जेने आपणे चरणामृत कहीए छीए। हमारे, हमारे एटले के अमारे, अने नित्य एटले के दररोज, बराबर। हवे शू कीधुं छे के हे राणाजी, अमारे तो के प्रिय श्री कृष्णना गुण अमे तो के गाशू, अने श्री कृष्णना चरणामृतनू पान करवू एवो अमारे दररोजनो नियम छे, एटले अमे दररोज मंदिरे जईशू। हवे राणाजी रूठशे तो राज तजावशे, प्रभुजी रूठे रे मरी जासू। राणाजी अमे प्यारा गोविंदना गुण गाशू। शू कीधुं छे કે રૂઠશે, રૂઠશે એટલે કે ગુસ્સે થવું અથવા તો નારાજ થવું, બરાબર। રાજ તજાવવું એટલે કે રાજ્ય છોડાવવું અથવા તો દેશ નિકાલ કરવો, બરાબર। તો શું કીધું છે કે અમે રાણાજી કે ગુસ્સે થશે તો તે અમને રાજ્યમાંથી કાઢી મૂકશે અને અમને પરવારવા નથી, પણ જો ભગવાન શ્રી કૃષ્ણ રૂઠશે તો અમારે મરવાનો જ વારો આવશે। હે રાણાજી, અમે પ્યારા ગોવિંદના ગુણ તો ગાશું જ, અમે દરરોજ નિત્ય સરસ મજાનું મંદિરે જાશું। પછી શું કીધું છે કે વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા, ચરણામૃત કરી લેશું રાણાજી, અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું। કે રાણાજીએ અમને ઝેરના પ્યાલો મોકલ્યો છે, તેને અમે ભગવાનનું ચરણામૃત માનીને એ ઝેરને પી જઈશું, રામના નામનું જહાજ બનાવશું, તેમાં બેસીને તરી જાશું રાણાજી, અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું। કે અમે રામ નામનું જહાજ બનાવ્યું છે, તેનું શરણ કર્યું છે, અને તેમાં બેસીને અમે તેનો આધાર લઈને સંસારરૂપી સાગર તરી જઈશું। બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, જો ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જે ગોવર્ધન પર્વત ધારણ કરનાર છે, અને તો જહાજ, જહાજ એટલે કે વહાણ, અમે સંસારરૂપી જહાજમાં બેસી અને તરી જઈશું। બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણ કમર પર વારી જાશું રાણાજી, અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું। ચરણ કમળ એટલે કે ચરણરૂપી કમળ અથવા તો કમળ જેવું ચરણ, વારી જવું એટલે કે ઓળઘોળ થઈ જવું। તો શું કીધું છે કે મીરાબાઈ કહે છે કે શ્રી કૃષ્ણના ગુણ ગાતા ગાતા અમે તેમના ચરણ કમળમાં અમારી જાતને ન્યોછાવર કરી દઈશું, અર્પણ કરી દઈશું। હે રાણાજી, અમે પ્યારા ગોવિંદના ગુણ તો ગાશું જ। જો નીચે તમને અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે, તો શું કીધું છે આ કાવ્યમાં કે હે રાણાજી, અમે પ્રિય શ્રી કૃષ્ણના ગુણ તો ગાવાના જ છીએ, કે ચરણામૃતનો અમારે દરરોજનો નિયમ છે, એટલે અમે દરરોજ મંદિરે જઈશું અને શ્રી કૃષ્ણના ગુણલા ગાશું। હવે રાણાજી જો ગુસ્સે થશે એવું કોણ કહે છે? રાણાજી ગુસ્સે થશે તો તમને કે રાજ્યમાંથી કાઢી મૂકશે, અને જો ભગવાન શ્રી કૃષ્ણ રૂઠશે તો અમારે મરવાનો જ વારો આવશે। રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો છે, તેને અમે ભગવાનનું ચરણામૃત માનીને પી જઈશું એવું મીરાબાઈ કહે છે। અમે રામના નામનું જહાજ બનાવશું અને ભક્તિરૂપે શરણ લઈશું અને તેમાં બેસીને તેના આધાર લઈને અને સંસારરૂપી સાગરને અમે તરી જઈશું એવું મીરાબાઈ કહે છે કે શ્રી કૃષ્ણના ગુણ ગાતા ગાતા અમે તેમના ચરણ કમરમાં અમારી જાતને સમર્પિત કરી દઈશું એવું મીરાબાઈ કહે છે। હવે શબ્દ સમજૂતી આપણે મેળવી લઈએ
તો કે ગોવિંદ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, ચરણામૃત એટલે કે દેવ કે સંતના પગ ધોવામાં વપરાયેલું પાણી એ જ અમૃત કહેવાય છે. રૂઠશે તો કે કોપશે અથવા તો ખીજાશે. વિખના એટલે કે વિષના અથવા તો ઝેરના, વિષ એટલે શું થાય, ઝેર. ગિરધર એટલે કે શ્રી કૃષ્ણ, ગોવર્ધન પર્વત ધારણ કરનાર જે શ્રી કૃષ્ણ ભગવાન. ચરણ કમળ એટલે કે ચરણરૂપી કમળ અથવા તો કમળ જેવો ચરણ પગ. બરાબર, અહીંયા આપણું પહેલું કાવ્ય પૂરક વાચનનું પૂરું થાય છે. જય હિન્દ, વંદે માતરમ, અસ્તુ.